नमस्कार दर्शक मित्रों, हूँ छु छलपा मेहता। आप જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે છે સમાચાર વિસ્તાર થી। સુરતમાં ઉપરવાસમાં વરસાદના પગલે તાપી નદીમાં નવા નીરની આવક થઈ છે, તો સાથે સાથે તાપી નદીમાં જળકુંભી પણ તણાઈ આવતા મુશ્કેલી સર્જાઈ હતી। વર્ષોથી જળકુંભીના કારણે પાલિકા દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ મશીનો વસાવી વર્ષ દરમિયાન જળકુંભી હટાવવામાં આવે છે। જોકે ઉપરવાસમાંથી પાણી આવતા ફરી એકવાર જળકુંભી આવતા परिस्थिति फरी एक बार एवी ज बनी गई छे। सूरत शहर सहित समग्र दक्षिण गुजरात में भारे वरसाद पड़ो हो। छेल्ला पांच दिवस सतत वरसाद पड़ रो हो। उपरवास में वरसाद कारण उकाई डेम में पानी की आवक थी, कारण पानी छोड़वामां आव्युं अने आखरे ते पानी तापी नदी में आव्युं। सीधा दृश्य बतावीश के तापी नदी में पानी साथ साथ जलकुंभी पण आवी छे। उपरवास में जे रीते पानी छोड़वामां आव्युं તે પાણી તાપી નદીમાં આવ્યું છે। નવા તાપી નદીમાં નવા નીરની આવક થઈ છે, પરંતુ સાથે સાથે એક મુશ્કેલી પણ આવી છે। કારણ કે જે રીતે ઉપરવાસથી પાણી ઠલવાયું તેની સાથે સાથે જળકુંભી પણ તણાઈ આવી છે। સુરત મહાનગરપાલિકા આ જળકુંભીના કારણે કરોડો રૂપિયાના મશીનો ખરીદવામાં આવ્યા છે જળકુંભી હટાવવા માટેના, પરંતુ જળકુંભી વર્ષ દરમિયાન હટાવવાની કામગીરી તો કરવામાં આવે છે, પરંતુ હજી વરસાદની શરૂઆત થઈ છે ત્યાં ઉપરવાસમાંથી જે રીતે પાણી છોડવામાં આવ્યું ને તેની સાથે સાથે જળકુંભી પણ તણાઈને આવી છે। ત્યારે ફરી એક વખત સુરત મહાનગરપાલિકાને જળકુંભી કાઢવા માટેના પ્રયત્ન કરવા પડશે। ત્યારે ચોક્કસપણે કહી શકાય કે જે રીતે કરોડો રૂપિયાના ખર્ચે મશીનો વસાવવામાં આવ્યા છે અને જળકુંભી હટાવવાની કામગીરી કરવામાં આવી છે, પરંતુ સુરતના તાપી નદીની પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે। મોટી માત્રામાં જળકુંભી તણાઈને આવી છે। જળકુંભીના કારણે તાપી નદીનું દ્રશ્ય પણ ક્યાંક ને ક્યાંક ખરાબ થતું હોય તેવું દેખાઈ રહ્યું છે। આ દ્રશ્યમાં જોઈ શકો છો કે ચારે તરફ જળકુંભી જળકુંભી દેખાઈ રહી છે, કારણ કે જે રીતે ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવ્યું તેની સાથે સાથે જળકુંભી પણ તણાઈને આવી છે। આ જળકુંભીને કામ હટાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ દર વર્ષે સુરત મહાનગરપાલિકા કરે છે। મોટા મોટા મશીનો પણ વસાવવામાં આવ્યા છે અને તાપી નદીને ક્લિયર કરવા માટે શુદ્ધ કરવા માટેના પ્રયત્નો કરવામાં આવતા હોય છે, પરંતુ દર વર્ષની જેમ ફરી એક વખત પાણી છોડવાના કારણે જળકુંભી તણાઈને આવી છે અને પરિસ્થિતિ જેવી દેખાઈ રહી છે। કારણ કે કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે, પરંતુ જળકુંભી આજ તાપી નદીમાં યથાવત જોવા મળી રહી છે। જે રીતે કરોડો રૂપિયાનો ખર્ચ દર વર્ષે થાય છે, પરંતુ આ તાપી નદીની અંદર જ્યારે પાણી ઠલવામાં આવે છે ત્યારે જળકુંભી ફરી એક વખત સામે આવે છે। દ્રશ્યમાં જોઈ શકાય હતું કે જે રીતે તાપી નદી ફરી એકવાર દૂષિત થઈ હોય તેવું લાગે, કારણ કે જળકુંભી પણ તણાઈને આવી છે અને ફરી એક વખત પાલિકાને કરોડો રૂપિયાનો ખર્ચો કરવો પડશે। કેમેરામેન હિરેન નિમાવ સાથે તે ચિત્રોડા સુરત।